કોર્ટમાં નથી વકીલોને બેસવાની જગ્યા. ખુરશી મૂકી તો પોલીસે ન દીધા બેસવા. રોષે ભરાયેલ વકીલો ઉતર્યા હડતાળ પર. વડોદરાની જિલ્લા કોર્ટનું ઉદ્ઘાટન થયું ત્યારથી વકીલો માટે સંતોષકારક બેઠક વ્યવસ્થા થઈ શકી નથી, જેથી વકીલો દ્વારા વારંવાર આંદોલન કરાઈ રહ્યું છે. તેમ છતાં પણ બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વકીલોએ કોર્ટ પરિસરમાં ખુરશી મૂકવાનો પ્રયાસ કર્યો તો પોલીસે આવીને તેમને ખુરશીઓ મૂકવા દીધી ન હતી. આથી વકીલોએ ફરી એકવાર અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરી દીધું છે. વકીલો કોર્ટ પરિસરની બહાર એકત્ર થઈને કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. એટલું જ નહીં, વકીલોએ અસીલોને પણ કોર્ટ કાર્યવાહીમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટ પરિસર બહાર તંગદિલી ભર્યો માહોલ જોતા કોર્ટ પરિસર અને પરિસરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વકીલો વતી વકીલ મંડળના પ્રમુખે હુંકાર ભર્યો હતો કે જ્યાં સુધી બેઠક વ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. વડોદરા વકીલ મંડળની હડતાળ ચોક્કસ મુલતવી છે બેઠક વ્યવસ્થા બાબતે, પરંતુ ડિસ્ટ્રિક્ટ જજે સીપી એસીપી અને પીઆઈ ને બોલાવી ને અમારી હડતાળ તોડવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન ચાલી રહ્યો છે. વકીલોની હડતાળ અને અસીલોને કોર્ટ કાર્યવાહીમાં જતા રોકવા થતી દરમિયાનગીરીને જોતા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વકીલોને અટકાવવામાં આવ્યા હતા. વકીલો દ્વારા રોકવામાં આવેલા અસીલોને પોલીસ દ્વારા મુક્ત કરાવીને કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા, જેના કારણે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવા સંજોગો ઉભા થયા હતા. જોકે ડીસીપી રાજન સુસરા ખુદ બંદોબસ્તમાં ઉતર્યા હતા અને અસીલોને કોર્ટમાં જવા માટે માર્ગ મોકળો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો એક તરફ વકીલો હડતાળ ચાલુ રાખવા મક્કમ હતા તો બીજી તરફ હડતાળ નિષ્ફળ બનાવી હોવાનું પોલીસ માની રહી હતી. જોકે કોર્ટ બહાર જ કાયદાના રક્ષકો અને કાયદાના તજજ્ઞો ગમે ત્યારે મોટી જપાજપીમાં ઉતરી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અસીલોને અહીંથી અંદર મોકલે છે અને કહે છે જો તમે હાજર નહીં થાવ તો તમારી પર ચોકડી વોરંટ નીકળશે, અને ચોકડી વોરંટ નીકળ્યો ને તો અમે તમને પકડીશું. એટલે લોકોને બીવડાવીને પણ કોર્ટની અંદર મોકલવા પ્રયત્ન કરે છે. કોર્ટની કાર્યવાહીમાં કોઈ ને કોઈ અડચણરૂપ આપણે તરફથી પોલીસ બંદોબસ્ત માત્ર એટલા માટે રાખેલ છે કે જે લોકોને કોર્ટની કાર્યવાહીમાં સામેલ થવું છે એ લોકોને કોઈ રૂકાવટ ના આવે અને બિનજરૂરી કોઈ ઘર્ષણ ના થાય એટલા માટે શાંતિપૂર્ણ રીતે આ બધી કાર્યવાહી ચાલે એટલા માટે કોર્ટમાં પોલીસની બંદોબસ્ત રાખવામાં. મહત્વની વાત એ છે કે અગાઉ પણ વકીલો બેઠક વ્યવસ્થા બાબતે 15 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા, ત્યારે અસીલોને ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે ક્યારે ન્યાયતંત્ર અને વકીલો વચ્ચેના વિવાદનો અંત આવશે એવો સવાલ લોકોના મનમાં થઈ રહ્યો છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.